ये तो शरद पूर्णिमा कुलशेठ डाको नू रणछोड़राय मंदिर रणछोड़राय ना दर्शन माटे ऑनलाइन बुकिंग फरजियात रहेशे। 11,000 दर्शनार्थियों ज दर्शन करी शकशे। मंदिर नी वेबसाइट पर दर्शन माटे ना बुकिंग शुरू थया छे। डाकोर मंदिर में 31 मे शरद पूर्णिमा उजवामां पण आवशे। तो आपने जणाई दईए कि जे प्रमाणे कोरोना काळनी अंदर मंदिरोने बंद करवानी फरज पड़ी हती अने त्यारबाद नवरात्रामां पण घणा बधा मंदिरो छे ते खोलवामां नहोता आव्या। ए अंतर्गत अत्यारे आ डाकोरमां पूनम भरता लोको माटे થઈને આ એક ઘણા ખુશીના સમાચાર છે, કારણ કે શરદ પૂર્ણિમા એટલે કે શરદ પૂનમ ઉપર એ આ મંદિર આપણને ફરીથી ખુલતું દેખાશે, પરંતુ એના માટે ઓનલાઈન બુકિંગ કરાવવું જરૂરી રહેશે। કચ્છના ખંડીર રતનપર ડુંગર પર આગ લાગી હતી। આગ પર કાબૂ મેળવવાના સ્થાનિકોના પ્રયાસ સતત આગળ વધી રહ્યા છે, પરંતુ આગ હજુ સુધી આપણને કાબૂમાં આવતી નથી દેખાઈ રહી। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આગ સતત આગળ વધતી દેખાઈ રહી છે। એક તરફ ચોમાસા બાદના સ્થિતિની અંદર જ્યાં સૂકા પડી ગયેલા જંગલો છે ત્યાં આ પ્રકારની આગના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, અને તેને લઈને ફક્ત જંગલ નહીં પરંતુ સમગ્રપણે ત્યાંની જે જીવો છે એમને પણ મુશ્કેલી પડતી દેખાઈ રહી છે। તો ભરૂચમાં વાહનની અડફેટે બે મહિલાના મૃત્યુ થયા છે। ઝઘડિયાના ગુમાનદેવ પાસેની આ ઘટના બની છે। શાકભાજી વેચવા જતી હતી આ બંને મહિલાઓને ગંભીર ઈજા પહોંચતા આ મહિલાઓને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, અને મહિલાઓના મોત બાદ મૃતક મહિલાઓને ઉચેડિયા ગામની હોવાની વિગતો પણ સામે આવી રહી છે। આપણે જણાવી દઈએ કે વાહનની અડફેટે આ બે મહિલાઓના મૃત્યુ થયા છે, પરંતુ વાહન ચાલક અંગેની હજુ સુધી કોઈ વિગતો સામે નથી આવી રહી, અને ઝઘડિયાના ગુમાનદેવ પાસેની આ ઘટના બની છે। વાત કરીએ હવે મહેસાણાની, તો કડી છતરાળ રોડ ઉપર આવેલા જલારામ ધામમાં લૂંટ થઈ છે। લૂંટારૂએ પૂજારીની પત્નીના દાગીના પણ લૂંટી લીધા છે। લૂંટારૂએ પૂજારીની પત્નીનો પહેરેલો સોનાનો દોરો અને બુટ્ટી ઝૂંટવી લીધા છે, અને લૂંટારાઓ મંદિરનો દરવાજો તોડી અંદર ઘૂસ્યા હતા। આ બાદ લૂંટારૂએ પૂજારીને માર પણ માર્યો હતો, અને તસ્કરોએ મંદિરની દાનપેટીમાંથી પરચુરણની પણ ચોરી કરી હતી। આપ આ દ્રશ્યો જોઈ શકો છો, સીસીટીવીમાં આ દ્રશ્યો પણ કેદ થતા દેખાયા છે, જેમાં તસ્કરોએ જે લૂંટ મચાવી હતી મંદિરની દાનપેટીમાંથી પરચુરણ પણ લઈ ગયા હતા, અને ત્યારબાદ તેમણે પૂજારીના ઘરમાંથી પણ ચોરી કરી હતી। પૂજારીના પત્નીના દાગીનાની પણ તેઓએ ચોરી કરી અને પૂજારીને માર માર્યો હોવાની વિગતો સામે આવી છે। તો અમદાવાદમાં સુલતાન